नमस्कार वीटीवी नो प्रजालक्षी कार्यक्रम सवाल जनता नाम हूँ जगदीश। जारे पण देश मां के राज्य मां नवी सरकार नु गठन थाय त्यारे सरकार ना मंत्रीओ शपथ ग्रहण करे छे अने जनता ने समस्याओं थी दूर राखवाना प्राण ले छे, परंतु ए शपथ खाली लागे छे, फक्त कलाको माटे जोए छे। केम के जेम सरकार बनी जाय छे नेतानो लोकोनी समस्याने सुलझावी तो दूर, पण तेमनी सामे पण नथी आवता। सरकार लोकोनी समस्याने लगती जुदी जुदी योजनाओनी पण घोषणा करी दे छे, परंतु आ दरेक योजनाओना उद्घाटन पर सेल्फी लीधा बाद कोण जाने ए योजनाओ पण नेताओनी जेम क्यां गुम थई जाय छे। आ बधी समस्याओनी वच्चे कोई हैरान थाय छे तो ते जे फक्त जनता, जेमनी पासे न तो कोई रस्तो बचे छे के ज्यां तेओ पोतानी समस्या संभळावी शके, न तो कोई अधिकारी के जे तेमनी समस्या सांभळे, अने न तो कोई एवुं मंच जनताने मळे छे के ज्यां जनतानी वातने वाचा मळी शके। परंतु जनतानी समस्याओने वाचा आपतो कार्यक्रम प्रसारित करे छे वीटीवी दर अठवाडिये, के जे न मात्र जनतानी समस्याने सांभळे छे पण साथे साथे तेने सरकार समक्ष पण लई जाय छे। अमारा आ विशेष कार्यक्रम जेनुं नाम छे सवाल जनतानो। ચૂંટણીના સમયે જનતા સામે નેતાઓ ગરમા ગરમ મુદ્દાઓ મૂકે તેનું નિરાકરણ લાવવાની લાલચ આપી વોટની રાજનીતિ રમી લે છે, અને જનતા પણ દર વખતે આશ રાખીને બેસી જાય છે કે કદાચ હવે નવો નેતા તો તેમની સમસ્યાઓને સુલઝાવી જ દેશે। પરંતુ હાલાત કાલે પણ ખરાબ હતા અને આજે ભૂતકાળ કરતા પણ બદતર છે, અને જનતાને ન તો સમસ્યાનું સમાધાન મળી રહ્યું છે યોગ્ય જવાબ। સવાલ જનતાનો, પોતાની સમસ્યાઓ જનતા મૂકી રહી છે સરકાર સામે, પણ સમાધાન તો દૂર નથી મળી રહ્યા સમયસર જવાબ। સરકારી બાબુઓ તો છે ભ્રષ્ટાચાર આચરવામાં વ્યસ્ત, રાજ્ય જ નહીં આખા દેશની જનતા પોતપોતાની જુદી જુદી સમસ્યાઓથી પરેશાન છે। પરેશાન જનતા પોતાની સમસ્યાના સમાધાન અને તેના નિરાકરણ માટે ખટખટાવે છે સરકારનો દરવાજો, પરંતુ અંતે થાય છે શું? પ્રજાએ કરેલી ફરિયાદોની ફાઇલ વર્ષો સુધી માત્ર સરકારી ઓફિસની શોભા બનીને પડી રહે છે, ન તો જનતાને સમાધાન મળે છે, ન તો સમસ્યા અંગે કોઈ યોગ્ય જવાબ। વિકાસની વાતો પણ ઘણી બધી કરવામાં આવી, પરંતુ કેટલો વિકાસ થયો છે તે તો છેવાડાના ગામોમાં અને ગ્રામવાસીઓને જ ખબર છે। પીવાના પાણીની સમસ્યા હોય કે પછી સિંચાઈના પાણીની, ગંદકીના પ્રશ્નો હોય કે પછી રસ્તા ઉપર ખાડાઓની સમસ્યા, રોજ બરોજના જીવનમાં સતાવતી દરેક સમસ્યાના સમાધાન માટે જનતા સરકારનો દરવાજો ખટખટાવે છે, એ આશા સાથે કે કદાચ તેમની સમસ્યાનું સમાધાન આવી જાય। પરંતુ કદાચ જનતાના મનમાં સરકારને લઈને જે માનસિકતા બેસી ગઈ છે તે સાચી જ છે, કે સરકારના હાથે પડેલું કામ સરકારી રીતે જ થશે, એકદમ મંદ ગતિ સાથે। આ વાત સાચી કહી શકાય, કેમ કે અનેક મુશ્કેલીઓ જનતા વેઠે છે, તેના સમાધાન માટે અધિકારીઓને, કચેરીઓને અને મંત્રીઓને પત્ર પણ લખે છે, અને તે પત્રો આખરે જઈને મિનિસ્ટર્સની ફાઇલમાં જગ્યા બનાવી લે છે, જેનું નિરાકરણ કદાચ જેણે અરજી કરી છે તેની આગામી પેઢીને મળી શકે છે। અરજીઓથી કામ નથી ચાલતું તો છેલ્લે જનતા વિરોધ પ્રદર્શન અને ધરણાનો સહારો લે છે, પરંતુ તેમાં પણ સરકાર આંખ આડા કાન કરી લે છે। જનતાની જુદી જુદી પ્રાથમિક સમસ્યાઓની વાત કરીએ તો શિક્ષણથી માંડીને હોસ્પિટલ સુધી અનેક છે। છેવાડાના ગામોમાં સ્કૂલો બની ગઈ પણ શિક્ષક નથી, ગામડાઓ સહિત શહેરોમાં રસ્તાઓ તો છે પણ રસ્તા પર ખાડાઓના સ્પીડ બ્રેકર પણ અનેક છે। સ્વચ્છતાના નામે ક્યાંક ક્યાંક તો મીંડું જ જોવા મળે છે, રસ્તાઓ પર સફાઈ થતી નથી, અને એવું લાગે છે કે સ્વચ્છ ભારત અભિયાન તો ફક્ત નેતાઓની સેલ્ફી માટે જ શરૂ કરાયો છે। પાણીની સમસ્યા પણ કંઈક આવી જ છે, ટેન્કર ફ્રી ગુજરાતનું સ્વપ્ન તો સરકારે બતાવ્યું, પણ આજે જનતાને પીવાનું પાણી પણ નસીબ ન થતા
ટેન્કર જ પાણીનું માધ્યમ બન્યું છે। સમસ્યાઓની લિસ્ટ ખૂબ જ લાંબી છે, જેને ગણવા બેસી તો કલાકો તો શું દિવસો પણ ઓછા પડી જાય। જનતાની સમસ્યા સીધી રીતે તો સરકાર પાસે નથી પહોંચતી, તો તેના માટે જ વીટીવી ન્યૂઝ ચેનલ જનતાની સમસ્યાને વાચા આપે છે। વીટીવી એક માધ્યમ બન્યું છે જનતાના અવાજનું, જે સીધા જ સવાલ સરકારને પૂછી શકે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। तो अनेक समस्याओं जनता की सामे होय छे अने सरकारी बाबूओ मात्र ने मात्र वायदा करता होय छे, परंतु वायदानुं ज्यारे अमलीकरण की बात आए ज्यारे ग्राउंड पर चेक करवामां आवे त्यारे तेओ नाशभाग करता जोवा मळता होय छे। अने आ दरेके दरेक मुहिम सुधी पहोंचवा माटे वीटीवी हाल आ मुद्दो उठाव्यो छे सवाल जनतानो। दर अठवाडिये आ मुद्दाथी जे जनतानी जे समस्याओ ज्यारे निराकरण आवे तेने लईने તેઓ જે તે વિભાગ સાથે પણ વાતચીત કરીને સમસ્યાનું નિરાકરણ આવવા માટે એક મુહિમ ચલાવી રહ્યું છે। અને આ સાથે જ બનાસકાંઠામાં આપણે જો વાત કરીએ તો બનાસકાંઠામાં જે પ્રમાણે વર્ષ 2015માં ભારેથી અતિ ભારે વરસાદની અતિવૃષ્ટિ આવી હતી અને અતિવૃષ્ટિની વચ્ચે જૂન 2015માં જે વરસાદ પડ્યો હતો 27 ઇંચ વરસાદ પડ્યો હતો। આ સાથે જ બનાસકાંઠાના એક રહેવાસી સગથાજી રાજપૂત ભાઈ જોડાઈ ગયા છે। ખૂબ ખૂબ સ્વાગત છે આપનું સગથાજી ભાઈ, શું સમસ્યા છે આપની તે જણાવશો આપ પહેલા। નમસ્કાર જી। નમસ્કાર, આપની સમસ્યા જણાવો। આપણે મારા જમીન ખેતમાં મોટા ભાઈ પાછી સર જી જી બોલો બોલો, આપની સમસ્યા જણાવો। આપણો ટીવીનો અવાજ બંધ કરી દો અને આપની સમસ્યા જણાવો। આપણે ધોન સાહેબ શું છે ખેતરોમાં સરકાર પેકેજ આવી ગયું સાહેબ જી, અને એમાં મોટે ભાઈ નુકસાન થયું તમારે જી। શું નુકસાન થયું હતું, કેટલા પ્રમાણમાં નુકસાન થયું હતું જી? સરતાજી સરતાજી ભાઈ, આપનો ટીવી નો અવાજ બંધ કરી દો, અમે આપની વાત સાંભળી રહ્યા છીએ, આપના પ્રશ્નોની વાચા અમે ચોક્કસથી આપીશું। અમારી સાથે સ્ટુડિયો પર વીટીવી એડિટર સુધીર શ્રાવણ પણ ઉપસ્થિત છે। સર, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે। સરતાજી ભાઈ, હાજી સર, આપની સમસ્યાઓ જે છે તે અમારા સર સાંભળી રહ્યા છે। સર, આપને કોઈ સવાલ? આપની સમસ્યાને વર્ણન કરો આપને। મારું મેં હકીકતમાં શું હતું કે સાહેબ, મેં સરકારી સરકારે કરી સાહેબ, એટલે એમાં મેં આવું સાહેબ, એમાં મારા જમીનના પ્રમાણમાં એ ખેતીવાડી ખાતે મને આખું ઓછું પાક નિષ્ફળ ઓછી આવી સાહેબ, મને સહાય ઓછી આપી દીધી। નહીં, એટલે તમે જે વિગતો મોકલી છે કે 40 જેટલા ખેડૂતોની તમે રજૂઆત કરી છે એની અંદર અન્યાય થયાની વાત છે, આ અન્યાય શું કઈ રીતે થયો છે એની થોડી વિગતો આપો સાહેબ। ધીરમભાઈ સાહેબ પૂછી આપી છે। નહીં નહીં, તમે શું કઈ રીતે અન્યાય થયો છે એવું કહેવા માંગો છો એ કયો? એટલે એમાં શું શું સાહેબ કે જમીન અમારી મોટે ભાઈ મારે હતી, અમારા ખાતા 10-15 ખાતા હતા, અમારા 10-30 એકર જમીન હતી, 10-30 એકર સાહેબ જમીન હતી જી સાહેબ। હા, તમારી એકલાની જમીન ની તમે વાત કરો છો? ના સાહેબ, અમારો આખો પરિવાર ની 8-9 જણોની આ જમીન છે। હા, આની અંદર તમે જે વિગત ખાતો બધાનો હતો, અમારે 10 એકર એટલે 4-4 એકર ની જમીન હતી। તમે મારી વાત સમજો, તમે એવું કીધું છે કે ખૂબ ભારે વરસાદથી તમને નુકસાન ગયું હતું અને તમને જે સરકાર તરફથી જે સહાય છે ઓછી મંજૂર થઈ છે અને અન્યાય થયો છે, તમારી પાસે શું વિગત છે કે તમે એમ કહો છો કે અન્યાય થયો છે એ મને જાણવું છે। અન્યાય એટલે સાહેબ શું હતું કે જે ઓછી ખેડૂતોની જમીન હતી ને, બિલકુલ નંચા ટુકડા હતા ને, એમને સાહેબ 45-45 હજાર રૂપિયા મંજૂર કરે, અમારે 10-4 એકર જમીન હતી તો માત્ર કોઈ 30 હજાર, કોઈ 32 હજાર, કોઈ 38 હજાર આવા એટલા ઓછા સાહેબ કર્યા હતા। હા, એ વિગત આપો, આવા કેટલા ખેડૂતો છે તમારી સાથે તમારે અન્યાય થયેલા? આવા ખેડૂતો આખા અમારા ખીમાવાસમાં લીધું ને 50-60 ટકા સાહેબ ખેડૂતો છે। હા, અને તમે યાદી દો, તમે યાદી હાથે આપને મોકલી છે એનો એ વિગતો ભરી રહી। હા, એમાં તમે રજૂઆત ક્યાં ક્યાં કરી? તમે તો આરટીઆઈ ની વિગતો જાણવા પ્રયત્ન કર્યો છે જેમાં તમને વિગત નથી મળી, પણ તમે એ કહો કે અત્યારે આ તમને અન્યાય છે દૂર કરવા માટે વહીવટી તંત્ર સાથે તમે શું શું પગલા લીધા રજૂઆત કરી? એ બાબતમાં સાહેબ પહેલી મેં એમને જે જમીન ખેતી નિયામક સાહેબ છે, જમીન સંરક્ષણ નિગમના પાલનપુર, હા પાલનપુર, મેં અમે 11
જણા રજૂઆત કરી કે અમને અમને અન્યાય થયો છે અને ઓછી મળી છે સાહેબ, એમને કોઈ જવાબ ના આપ્યો સાહેબ. ઓકે, શું છે ખેતી નિયામક સાહેબ નું નામ? તમે છે આપડે ભાઈ કોતો ઠક્કર સાહેબ નકાશે ભાઈ પરીક્ષા દેવું કોક છે. અચ્છા, આપણે ખેતી નિયામક સાથે પણ આપણે સંપર્ક કરીને વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને તમારી જે બીજા ખેડૂતો કેટલા આવા છે તમે કીધા? હજી કેટલા સાહેબ, કેટલા ખેડૂતો અને અન્યાય થયો છે? મારા પરિવારના આર્થિક જમીન વાળા ખેડૂતો સાહેબ બધા. હા, આપણે ખેતી નિયામક સાહેબે શું કીધેલું? ખેતી નિયામક સાહેબે શું કીધેલું બપોર ના? ખેતી નિયામક સાહેબે તમને લેખિત માં કઈ આપ્યું છે કે તમને જે મળે છે બરાબર? હે, પછી કલેક્ટર સાહેબ ને મેં લખ્યું, કલેક્ટર સાહેબે જવાબ આપ્યો છે. કલેક્ટર સાહેબ નો જવાબ મને મળ્યો, પણ કોઈ આપ્યું છે મને? કલેક્ટર સાહેબ નું શું તમે રજૂઆત કરી? કલેક્ટર સાહેબે કીધું કે પંજાબ ચૂંટણી પાછળ તો પણ પંજાબ ચૂંટણી મને પાછળ વાવ મામલો સાહેબ ને મેં લખ્યું, વાવ મામલો સાહેબે એમને લખ્યું. આપણે કલેક્ટર સાહેબ ને બિલકુલ એમની સાથે આપણે વાતચીત કરીશું અને એમનો પ્રયત્ન કરીશું ફોન લગાવવાનો. સદાજીભાઈ આપ લાઈન પર બને રહેજો. સાથે જ અમારા રિપોર્ટર બનાસકાંઠાથી મુખજીભાઈ પટેલ જોડાઈ ગયા છે. મુખજીભાઈ, જે પ્રમાણે 2015 માં જે અતિ ભારે વરસાદ આવ્યો હતો અને એની અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને તેમની જમીનના પાયમાલ જેવી જે પરિસ્થિતિ ઉભી થઈ હતી, ભારે નુકસાન થયું હતું, સમગ્ર ઘટનામાં ક્યાંક ખેડૂતો એવું કહી રહ્યા છે કે કોઈકને અન્યાય થયો છે સહાય ચૂકવવામાં, એ વાતમાં કેટલું તથ્ય અને સાથે સાથે જે પણ પરિસ્થિતિ બની હતી એ પરિસ્થિતિનો ચિતાર આપશો? જી મુખજી, આજે જણાવ્યું છે કે ગત વર્ષે 2015 ના ચોમાસા દરમિયાન બનાસકોઠાના ધાનેરા, થરાદ, વાવ, શ્રીગામ સહિતના વિસ્તારમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું હતું, જેમાં ખેડૂતોની ભારે નુકસાન વેઠવું પડ્યું હતું, જેમાં જમીનો ધોવાઈ ગઈ હતી, ખેડૂતોના પશુઓ તણાઈ ગયા હતા, ઘણા પશુઓ મોતને ભેટ્યા હતા, ખેડૂતોના ઘરો પણ પડી ગયા હતા. ત્યારે આ બાબતે તંત્ર દ્વારા રેસ્ક્યુ કરી ઘણા લોકોને બચાવવામાં પણ આવ્યા હતા, પરંતુ આ પૂર બાદ જે સમગ્ર પરિસ્થિતિ છે એ ખૂબ જ વર્ષી ગયો છે. કારણ કે આપ લાઈન પર બન્યા રહેજો. મહેન્દ્ર વી ચૌહાણ, જિલ્લા ખેતીવાડી અધિકારી બનાસકાંઠા જોડાઈ ગયા છે. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. મહેન્દ્રભાઈ, આપના જ એક બનાસકાંઠાથી એક અરજદાર છે શ્રદ્ધાજી રાજપૂત, જેમની સમસ્યા છે કે જે 2015 માં ભારે વરસાદ પડ્યો હતો અને સહાય ચૂકવામાં સરકારે ક્યાંક બાંધછોડ બરાબર કરી નથી અને ઓછી સહાય ચૂકવી છે. એટલે એમાં એવું થયું છે કે જમીન ધોવાણનો જે થયું એમાં સરકારશ્રીએ સર્વેની ટીમો તૈયાર કરી અને ટીમોની અંદર અમે નક્કી કર્યા પછી જે યાદીઓ તૈયાર થઈ એમાં આખા જિલ્લાની અંદર 287.44 કરોડ જેટલું રૂપિયાનું ધોવાણ જે થયું તેનું ચૂકવણું ડાયરેક્ટ આરટીજીએસ તેમના ખાતામાં જમા કરવામાં આવ્યું. ખેડૂત મહેન્દ્રભાઈ, આપની આ જે પ્રક્રિયા છે કઈ પ્રકારની હોતી હોય છે? કે એમનું કેવું એવું છે કે કેટલાક ખેડૂતોને 45 રૂપિયા આપ્યા, એમને 30-32 રૂપિયા આપ્યા, એટલે આ ધારાધોરણો કઈ રીતના હોય છે? ધારાધોરણો તો એમાં એવું નક્કી જ હતું કે ભાઈ ઉપલા પટનું ધોવાણ થયું હોય 3 ઇંચનું તો એનું ધોવાણ એનું જે જુદું હતું રેશિયો, અને બીજું જે મોટા વેકડા પડી ગયા હોય કે એવું થયું હોય તો એનું ધોવાણ જુદું હતું મિનિમમ 1 હેક્ટર સુધી. આ પ્રકારે જે ખેડૂતોને અન્યાયની લાગણી થઈ અને રજૂઆત આપની પાસે કરતા હોય તો આપ શું એમને પ્રતિભાવ કેવી રીતના આપતા હો છો? લેખિતમાં કઈ જવાબ આપો છો કે કોઈ નિયમ એને સમજાવો? આ કામગીરી છે જમીન વિકાસ નિગમના જે અધિકારી છે એમને સંભાળે છે, એટલે એવી અરજીઓ જે ખેડૂતોની મળે એ આપ કલેક્ટરશ્રીનો મળે મને મળે તો અમે એમને ફોરવર્ડ કરીએ છીએ અને એમના લેખિતમાં જવાબ આપીએ છીએ. આવા કેટલા ખેડૂતોનો આપની પાસે ફરિયાદ આવી હશે? આવા તો લગભગ શરૂઆતમાં તો ધારાસભ્યશ્રીઓની ખેડૂતોની એવી બધી ઘણી બધી ફરિયાદો આવતી હતી અને અમારી સંકલનની મીટિંગમાં એની ચર્ચા થાય અને એના કલેક્ટર સાહેબ જે પ્રશ્નો જે કે એની અમે જવાબ પણ આપીએ અને એ પણ મીટિંગમાં રિવ્યુ કરતા હોય છે સાહેબ. મહેન્દ્રભાઈ, આપને લાગે છે કે આ રિવ્યુ કર્યા પછી તે આનો કઈ નિકાલ આવી શકશે કલેક્ટર સાહેબ? આ નિકાલ મોટાભાગનો નિકાલ થઈ ગયેલો છે, એમાં કોઈ બાકી નથી. એટલે આ જે કેસ જે આપણે સત્તાભાઈ કે છે એમનો ફાઇલ ક્લિયર થઈ ગઈ છે કે એમાં હજી વિચારણા ચાલુ છે? ના, મોટાભાગનો જે અરજીઓ જે મળી હતી અને જે ચૂકવવા પાત્ર થતી હતી એ બધાના ચૂકવણા થઈ ગયા છે. ઓકે, અને આમાં ખેતી નિયામક જે જમીન સંરક્ષણ ના હતી એમનો કોઈ રોલ આવે? ખેતી નિયામક નો અમને આવે, જમીન સંરક્ષણ માં આખો અલગ અધિકારી અને એમડી જુદા છે. ઓકે, અને સર્વેલન્સ એક છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે આ સર્વેલન્સ ની જે કામગીરી હોય એ કેટલા સમયની અંદર તરત પૂરી થશે અથવા તો કોઈ ખાસ કિસ્સામાં ફરીથી કરવી પડે કે કેમ? ના, સર્વે ફરીથી રીસર્વે ના થાય, જે તે વખતે જે ઓર્ડર સરકારશ્રીએ કર્યો તો એ વખતે ટીમો બનાવી અને સર્વે કરી દીધો હતો,
હવે નવેસર થી સર્વે ના થયા કે હવે એ વાત ના જે પૂરી થઈ ગઈ અને રવિ સિઝન પૂરી થઈ ગઈ ને ઉનાળો સિઝન પણ પૂરો થવાયો. સત્તાજી આપને કઈ કેવું છે? મહેન્દ્રભાઈ સાંભળી રહ્યા છે. મહેન્દ્રભાઈ સાહેબ ની વાત સાચી છે? હા બોલો. મહેન્દ્રભાઈ સાહેબ ની વાત સાચી છે સાહેબ? હા તો એટલે તમે એમની વાત વિકાસ નિગમ વાળા સાહેબ કર્યો છે ને, એટલે તમે સાહેબ ની વાત થી સંતુષ્ટ છો? પછી આ પ્રશ્ન ઉભો ક્યારે છે? આ પ્રશ્ન ઉભો થશે જમીન વિકાસ નિગમ વાળા છે ને આપડે અધિકારીઓ, હા એ અધિકારીઓ આ ગોટાળા સાહેબ કર્યા, આયો નથી કર્યા. નહીં નહીં, એમાં ગોટાળાની વાત તો એ તો તમે સીધી આક્ષેપ કરી, પણ અત્યારે એમની જે માર્ગદર્શન કે છે એ જે કે છે એટલી વાત થી આપ સંતુષ્ટ છો સત્તાજી? ના સર, સંતુષ્ટ નથી. સંતુષ્ટ નથી ને? તમે એમ કહો તો એમની વાત સાચી છે, બે વાત આપ કરો છો. એટલે પોતાની જે ખેતી વાળા નિષ્ફળ ના વાત જે પોતે મહેન્દ્ર સાહેબે કરી ને, હા ઈ વખત હકીકત સાચી આવે. આજે મોટે ભાઈ ને નિષ્ફળ નું ધોવાણ નું જે અલગ હતું ને, તમે કલેક્ટર સાહેબ ને રૂબરૂ મળેલા સત્તાજી એક વાર? તમે ને આવા ખેડૂતો એ કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી છે લેખિત માં? તમે જે કાગળ મોકલે એમાં નથી કે? ના સર, હવે મારે એ રજૂઆત કરવાની હતી, પણ આપને આ રાહ દોતો બીજો બધો ત્યાં કરતો હતો, મને કોઈ મારે આ હકીકત જાણવી હતી ના પરિપત્ર ની. ના પણ તો હવે આપ કલેક્ટર સાહેબ ને પણ આપ રજૂઆત કરો, અમે તમારી સાથે તમારી લાગણી ની સાથે છીએ. આપ કલેક્ટર સાહેબ ને પણ રજૂઆત કરો અને અમે અમારા રિપોર્ટર ને પણ કહીશું કે એ તમારી સાથે એ બાબત ની માહિતી મેળવતા રહે, અને જે એમાં પણ અન્યાય થાય તો અમે આગળ પાછા આપણે આ વાત ને કરશું, પણ તમે એક વાર હવે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરી જુઓ. બિલકુલ બિલકુલ, કલેક્ટર સાથે આપ યોગ્ય જે સ્ટેપ ટુ સ્ટેપ જવાય તે પ્રમાણે આપ શ્રદ્ધાજી આપ અને પ્રયત્ન કરતા રહો. શ્રદ્ધાજી આભાર, મહેન્દ્રભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડા બદલ. તો જે પ્રમાણે દર્શક મિત્રો સમસ્યાઓ સામે આવતી હોય છે, ક્યાંક ને ક્યાંક સરકારી જે તંત્ર છે તેમાં નિષ્ફળતા જોવા મળી રહી છે, એટલા માટે સવાલ જનતાનો જે કાર્યક્રમ વીટીવીએ જે ઉપાડ્યો છે ને, કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો નિરાકરણ લાવવા માટે જે તે જવાબદાર વિભાગને પણ અમે ફોન ઉપર લાઈન પર રાખીને આપની સમસ્યાઓ નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરીશું. તો આ ચર્ચા આગળમાં યથાવત રહેશે, રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. સવાલ જનતાનો આજ મુદ્દા પર આજે આપણે વાત કરી રહ્યા છે, અને અનેક જે લોકો છે, સ્થાનિકો છે, તેમની અનેક સમસ્યાઓ છે તે ઝઝુમી રહ્યા છે અને તેનો મુદ્દા આપણે ઉઠાવી રહ્યા છે. વધુ એક દર્શક મિત્ર ખોરજીથી જોડાયા છે, અલ્કેશ મોદી. શું સમસ્યા છે અલ્કેશભાઈ આપની તે જણાવશો. સાહેબ અમારે ત્યાં 2012 માં, હેલો જી, 2012 2012 માં જમીન સંપાદન નું જાહેરનામું બહાર પાડી દીધું જીઆઈડીસી માટે સરકારે. ત્યારબાદ 1/14 પહેલા, એટલે કે 31/12 પહેલા ગામના 75% ખેડૂતોને વળતર મળી ચૂક્યું છે. 1/14 પછી નવા કાયદાનો અમલ થતા બાકીના ખેડૂતોને કોઈ વળતર આજ દિન સુધી ચૂકવાયું નથી, જેના માટે અમે જીઆઈડીસીમાં એના રિજિયોનલ મેનેજર, ડિવિઝનલ મેનેજર, ઇવન મેનેજિંગ ડિરેક્ટર ને પણ વખતો વખત મુલાકાત કરીને અમારી સમસ્યા રજૂ કરી. પણ જીઆઈડીસી પહેલા તો શરૂઆત એમ કહેતા હતા કે નવો કાયદો આવવાના કારણે, અસ્પષ્ટ હોવાના કારણે તમારું વળતર થોડું ડીલે થયું છે. 12 મહિના પત્યા પછી એમ કીધું થોડું વિગત કે અમારે જમીન હવે જોઈતી નથી. બિલકુલ સુધીરભાઈ, આ સાથે મનોજભાઈ અગ્રવાલ, એમડી અને વાઇસ ચેરમેન જીઆઈડીસી ગુજરાતમાં જોડાઈ ગયા છે. મનોજભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપણું વીટીવીમાં. અલ્કેશભાઈ મોદી કરીને એક અરજદાર છે ખોરજના, તેમનું કહેવું છે કે 1/1/2014 બાદ 3 વર્ષ થઈ ગયા, જમીન સંપાદન તેમનું વળતર તેમને મળ્યું નથી. જમીન સંપાદન નું વળતર મળ્યું નથી એટલે વાર્ડમાં આપનું સર્વે નંબર કયું ભાઈ? સર્વે નંબર 625-626 ગામ ખોરજ તાલુકો સામ. એવોર્ડમાં આપનું સર્વે નંબર હતું જે છેલ્લું એવોર્ડ કર્યું કલમ 11? ના એમાં નતું, એમાં કન્સેન્ટ એવોર્ડમાં અમારું નથી. કન્સેન્ટ એવોર્ડમાં નામ નથી તો પછી ચૂકવણું ના કરી શકાય, કેમ કે એવોર્ડમાં નામ હોવું જરૂરી છે. અમારો સાહેબ પ્રશ્ન એ છે કે 1/1/14 પછી તમે રેગ્યુલર એવોર્ડ કરીને બાકીના ખેડૂત ખાતેદારોને પણ તમે નવા કાયદા હેઠળ તમે એવોર્ડ કરી શકો. નવો કાયદો અમલમાં આવતા જ અમે એ કાયદા પ્રમાણે આગળ ચાલીશું, પણ ત્યાં સુધી જે તમારો અગર સર્વે નંબર ઉપલબ્ધ હોય જીઆઈડીસી ને આપવા માટે
જીઆઈડીસી ગુજરાત ટેનન્સી એક્ટ, ગુજરાત બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ હેઠળ જમીનોની ખરીદી જે છે એ કરી રહી છે. એમાં તમારી પરવાનગી હોવી, તમારી સ્વીકૃતિ હોવી જરૂરી છે. પણ સાહેબ, જે વેચાણથી તમે લઈ રહ્યા છો એ તમે જૂના કાયદા પ્રમાણે જ વળતર આપી રહ્યા છે. ખેડૂતો ઓછું વળતર મળી રહ્યું છે. ખેડૂતોની માંગણી એટલી જ છે બાકી રહેતા ખેડૂતોની કે જે અત્યારે હાલના પ્રવર્તમાન કાયદા, હાલમાં જે કાયદો છે 1/14, અને કાયદા મુજબનું જે વળતરની ગણતરી થતી હોય, અમે એમ નથી કહેતા કે અમને આટલા રૂપિયા આપો કે આટલા રૂપિયા આપો, પણ કાયદા અનુસાર જે રકમ થતી હોય એ ચૂકવ એ લેવા માટે અમે હકદાર છે, ને તમે ચૂકવવા માટે હકદાર, એ તમે ચૂકવવા માટે પણ જવાબદાર છો. હા, કાયદા મુજબ અમે તમામ રીતે તમને જે ચૂકવણું કરવાનું હશે એ કરીશું. પણ હાલમાં જમીન સંપાદન કાયદો ગુજરાત રાજ્યમાં અમલમાં આવવાનો બાકી છે. હાલમાં જે છેલ્લું એસેમ્બલી સેશન થયો એમાં એ પસાર કરવામાં આવ્યું છે, અને આગળની યોગ્ય સ્વીકૃતિઓ અને મંજૂરીઓ લેવામાં આવી રહી છે રાજ્ય સરકાર તરફથી. મહેસૂલ વિભાગમાં મહેસૂલ વિભાગના સચિવને મળ્યા, તેમનું કેવું એવું છે કે કાયદો તો 1/14 અમલમાં જ છે, અને નવા કાયદા મુજબ ઓએનજીસી, ગાંધીનગર કલેક્ટર વગેરે બધાએ પણ આનો અમલ કર્યો જ છે. મનોજભાઈ અલ્કેશભાઈની પહેલા વાત સાંભળી લો. મનોજભાઈ, આપ અલ્કેશભાઈની વાત સાંભળી લો, શું રજૂઆત છે તેમની, પછી તમે તમને જવાબ આપો. અલ્કેશભાઈ, સ્ટ્રેટમાં જણાવશો શું આપની સમસ્યા. અલ્કેશભાઈ, તમે ટૂંકમાં સાહેબને જણાવો કે તમને શું મુદ્દો છે. તમે એક વખત એવું કહેતા હતા કે જમીન સંપાદન કરવાને બદલે હવે જીઆઈડીસી વેચાણથી લેવા મજબૂર કરે છે, એક વાત એ હતી. વેચાણથી નહીં, એમનું કેવું એવું છે કે એટલે સાહેબને તમે ટૂંકમાં વ્યવસ્થિત તમારો મુદ્દો કયો, લાંબી લાંબી કે તો એમને સાહેબને ખ્યાલ હશે, તમને ગાઈડ કરશે. હા, હવે અમારો પ્રશ્ન એ છે કે 1/14 પછી, હેલો, હા હા બોલો બોલો, હા 1/14 થી નવો કાયદો અમલમાં આવતા, નવા કાયદા મુજબ નવા કાયદાની જોગવાઈ મુજબ એ નવા કાયદા મુજબ જ ચૂકવણું કરવાનું પડે દરેકે દરેક રાજ્યમાં, આખા ભારત વર્ષમાં, બરોબર છે. આ કાયદાનું ગુજરાત સરકારે પણ પરિપત્ર જાહેર કરી દીધો છે આના માટેનું, અને એ પ્રમાણે ઓએનજીસી, નર્મદા નિગમ, ઇવન ગિફ્ટ સિટી માટેની જે અલગ અલગ જિલ્લા કલેક્ટરો નવા કાયદા મુજબ વળતર ચૂકવી રહ્યા છે ખેડૂતોને, ત્યારે જીઆઈડીસી કેમ એનો અમલ નથી કરતી, અમારો પ્રશ્ન આટલો. સાહેબ, એમની વાત આ છે, આમાં શું પ્રોબ્લેમ છે એ ખાસ કહેશો. નહીં, એમાં એમને કદાચ થોડું મને લાગે છે માહિતી સંપૂર્ણ એમની પાસે ના હોય એવું પ્રાથમિક રીતે લાગે છે. ઓકે, કેમ કે હા, અને એમણે જે સર્વે નંબર કહ્યું એ હું નંબર 1 જીઆઈડીસી માં ચકાસાવી લઈશ કે ક્યાં સ્ટેજે પછી ડ્રોપ થયું, કેમ કે એમનું માનવું છે કે કલમ 11 નું સંમતિ કરાર નથી થયું એમના કેસમાં, એમાં કરાર નથી થયું. મારે કેવું કેવું નથી થયું સર, એવું છે, રજૂઆત કહેવા દેજો એક મિનિટ. સાહેબ, એવી રજૂઆત છે કે 120 ખેડૂતોને છે ને જમીનનું સંપાદનનું વળતર નથી મળ્યું. એક પેલું આપે જે કીધું કે કાયદો હજી જે અમલમાં નથી હતો એ શું બાબત છે સાહેબ, અને એ ક્યાં આગળ ડીલે છે? એ થોડું મિક્સઅપ એમાં કરી રહ્યા લાગે છે કે અગાઉ અગર કલમ 6 સુધી જમીન સંપાદનનો ઓર્ડર થઈ ગયો હોય, એનું જાહેરનામું થઈ ગયું હોય, તો એ નવા કાયદામાં જોગવાઈ હતી કે એ 2 વર્ષ સુધી ચાલુ રહી શકે, અને એમાં આ બીજી કલમોનો ઉપયોગ કરીને જમીન સંપાદન કરી શકાય. પણ આ કેસમાં, ખોરજના કેસમાં, એ સમય મર્યાદા પણ નીકળી ગઈ હતી, એ ઓટોમેટિક પછી લેપ્સ થઈ જાય. એ લેપ્સ થઈ જાય તો હવે કાં તો નવો કાયદો આવે, હવે જે આવવાનું બાકી છે, જે પ્રમાણે મેં કહ્યું, આ હાલમાં છેલ્લા એસેમ્બલી સેશનમાં એ પસાર થયું છે ગુજરાતનો કાયદો, અને એ અમલમાં આવતા જ અમે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરીશું. નંબર 1. નંબર 2, તેમ છતાં બોમ્બે ટેનન્સી એક્ટ અને બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ વાપરીને એકબીજા પાસેથી જેમ ખરીદ વેચાણ થાય છે એ ખરીદ અમે કરી શકીએ છીએ. જીઆઈડીસી ઇન્ડિવિડ્યુઅલ ખેડૂત ભાઈ પાસેથી એ ખરીદી કરી શકે છે. તો આવા ખરીદ કરી શકો, પણ તમે ખરીદ કરી શકો. સક્તાજી, આપ મને સાંભળો, હું સાહેબ આપને પૂછું કે સક્તાજી અથવા એમના જેવા ખેડૂતોને એક વખત આપની પાસે રજૂઆત કરવા મોકલી શકાય, અથવા તો આપ એમને મુલાકાતની તક આપી શકો, અથવા કોઈ કન્સર્ન
કન્સર્ન અધિકારી તો આખી વસ્તુનો કદાચ મને એમ લાગે છે બંને પક્ષે એવો કોઈ પ્રોબ્લેમ નથી. જો આપ કહો છો પ્રમાણે એમની સમજનો માહિતીનો કદાચ પ્રોબ્લેમ હોય તો પણ ખ્યાલ થઈ શકે. સાથે ધારાસભ્ય જોડાઈ ગયા છે પણ અમે માહિતી તમામ આપવા તૈયાર છીએ. આપ લાઈન પર રહેજો. પણ બીજી વાત, અગ્રવાલ સાહેબ, સાહેબ એક ધારાસભ્ય, અગ્રવાલ સાહેબ ધારાસભ્ય આપ લાઈન પર રહેજો. કમશીભાઈ પટેલ શાણાના ધારાસભ્ય જોડાઈ ગયા છે. કમશીભાઈ પટેલ, જે પ્રમાણે પોલિસી, સૌપ્રથમ એ જાણવા માંગીશું કે જમીન સંપાદનની પોલિસી કયા એક્ટ અંતર્ગત કેટલા પ્રમાણમાં વળતરની ફાળવણી કરવામાં આવતી હોય છે સરકાર તરફથી, અને અમારી પાસે એક જે મિત્ર છે સ્થાનિક અરજદાર, તેમની જમીન સંપાદન થયેલી છે પરંતુ 3 વર્ષ થઈ ગયા, જીઆઈડીસી દ્વારા ખેડૂત મિત્રને તેમનું વળતર મળ્યું નથી. જમીન સંપાદન થઈ ગઈ છે, એનું એવોર્ડ થયું છે. ના, કમશીભાઈ કઈ કહેવા માંગે છે ધારાસભ્ય. કમશીભાઈ, કમશીભાઈ આપને અવાજ આવી રહ્યો છે મારો? હાજી હાજી. કમશીભાઈ, જીઆઈડીસી દ્વારા ખેડૂતોને 3 વર્ષ વીતી ગયા તેમ છતાં તેમને જમીન સંપાદનનું તેમનું યોગ્ય વળતર મળ્યું નથી. અનેક જગ્યાએ સરકારી કચેરીઓમાં તેઓ ધક્કા ખાઈ આવ્યા પરંતુ હજી સુધી તેમને વળતર મળ્યું નથી, એ બાબતે આપ શું કહેશો? ખરેખર એક વખત સરકાર તરફથી કલમ 4 નું જાહેરનામું બહાર પ્રસિદ્ધ કર્યા પછી 18 ખેડૂતોની જમીનો સંપાદન કરી વળતર ચૂકવી આપ્યું અને 18 ખેડૂતોના બાકી છે. હવે એ ખરેખર એ જે ચૂકવી આપ્યું એ ખેડૂતોએ તો ત્યારથી પોતાનું જમીનનું વળતર લઈ લીધું, પણ બાકી ખેડૂતો જેમને હવે અત્યારે સરકારમાં નવો કાયદો આવ્યો એટલે એમ કે નવા કાયદા પ્રમાણે કરીએ, પણ એક વખત કોઈ પણ જમીનનું સંપાદન થઈ કલમ 4 નું જાહેરનામું બહાર પડી જાય પછી ખરેખર એ ખેડૂતોની જમીન જે તે સરકારે જે તે વિભાગે લેવી જ પડે અને ખેડૂતોને એ જમીન સંપાદન નું વળતર ચૂકવવું જ જોઈએ. કમશીભાઈ, મનોજભાઈ સાહેબ, મનોજભાઈ અગ્રવાલ સાહેબ પણ લાઈન પર છે, આપ એમને કઈ પૂછી શકો કે સ્પષ્ટતા માંગી શકો તો. સાહેબ લાઈન પર છે. મનોજભાઈ અગ્રવાલ, વાઇસ ચેરમેન જીઆઈડીસી ગુજરાત. હેલો હેલો જી કમશીભાઈ. હા હા કમશીભાઈ બોલો બોલો બોલો. આજે કલમશીભાઈ બોલો. હા નમસ્કાર, બોલો બોલો. નમસ્કાર નમસ્કાર નમસ્કાર, બોલો બોલો, ફરમાવો. એક વખત કોઈ પણ ગામની જમીન સંપાદન નું જાહેરનામું પેપર માં પ્રસિદ્ધ થાય, ગેજેટ માં પ્રસિદ્ધ થાય અને પછી 18 ખેડૂતોને જમીન નું વળતર આપે અને 18 ખેડૂતો ફોર્મ બી ભરેલા છે તેમ છતાં આપ્યું નથી, અને એ બાબતે મેં મુખ્યમંત્રી પછી ઉદ્યોગ કમિશનર, ઉદ્યોગ મંત્રી આ બધાને મેં બી આ ખોરાજ માટે કાગળો લખેલા છે, તેમ છતાં હવે સરકાર એવું કહે છે કે નવો કાયદો આવ્યો એટલે નવા કાયદા પ્રમાણે અમે ખેડૂતોની જમીન વેચાણથી રાખી. અરે કોઈ પણ એક વખત કલમ 4 નું જાહેરનામું બહાર પડી ગયું હોય પછી એ નિયમ પ્રમાણે જમીન ખેડૂતોની લેવી જોઈએ, એમાં નવા કાયદા ગમે તે અમલમાં આવે એ ખરેખર ખેડૂતોને શું લાગે વળગે. 18 ખેડૂતોની જમીનનું સંપાદન આપી દીધું, વળતર આપી દીધું, તો 18 ખેડૂતોને આપવામાં શું તકલીફ? આ બાબતમાં શું ખુલાસો હોઈ શકે? આ બાબતમાં ખરેખર તો ખેડૂતોને એ વળતર ચૂકવી આપવું જોઈએ. એ રીતની રજૂઆત ગુજરાત સરકારમાં અને વિધાનસભામાં ખેડૂતોને મોકલ્યા કે ભાઈ તમે અગ્રવાલ જોડે જઈ અને મને ફોન પર વાત કરાવો, હું અગ્રવાલ ને કહી દઉં કે આ મારા મત વિસ્તારના ખેડૂતો. કમશીભાઈ અત્યારે અગ્રવાલ સાહેબ લાઈન પર જ છે. કમશીભાઈ અગ્રવાલ સાહેબ અત્યારે લાઈન પર જ છે, આપ સીધું પૂછી શકો છો એમને અને એમને તમારી વાત સાંભળી. મનોજભાઈ, આપ જરા કઈ કહેશો એમની જે વાત છે એની સામે? નહીં, હવે મને લાગે છે થોડો એમાં માહિતી એકબીજાનો અભાવ થઈ રહ્યું છે. ખેડૂત ભાઈઓ જયારે પણ આવ્યા છે વારંવાર મળીને ગયા છે, પણ એમાં 2 બાબતો છે. એક તો એ કે એક ખેડૂતની સંમતિ હોવી જોઈએ કે જીઆઈડીસી જે એમણે એજન્સી મારફત જે બજાર ભાવ નક્કી કર્યું છે એ ભાવ ઉપર એમની જમીન આપવાની તૈયારી હોવી જોઈએ. પણ સંપાદનની બાબતમાં પણ સંપાદન જે જમીનની વાત કરું બજાર કિંમત આપણે કાયદામાં નવા કાયદામાં ચોખ્ખું એનું ઉલ્લેખ છે કે જમીન બજાર કિંમત માટે 3 ધારાધોરણ નવા કાયદામાં આપેલા છે.
કમશીભાઈ તમે સાંભળો, સાહેબ ની વાત સાંભળો ને, મનોજભાઈ ની વાત સાંભળો પ્લીઝ. તો ખ્યાલ નહીં પડે સાહેબ છે. ખેડૂતોની જમીન એકવાર કરવા માટે ગેજેટમાં આપ્યું, પેપરમાં આપ્યું, અને મને લાગે ખેડૂતોના શાકભાગમાં બીજા હક મારી વાત નથી પહોંચી રહી. કમશીભાઈ પ્રશ્ન નું અમે પ્લેટફોર્મ આપ્યું છે, તમે બીજું સાંભળવા દો. મનોજભાઈ અગ્રવાલ સાહેબ બોલવા માટે એમને પણ સાંભળવા દો. સાહેબ આપ બોલો. મહેસૂલ કાયદો સંપાદન કાયદો થઈ ગયો છે, પછી નવો કાયદો જો આવ્યો એના આધારે રાજ્યસભા રાજ્ય સરકાર જેમાં ઈચ્છે તો લેજિસ્લેટિવ એસેમ્બલીમાં નવો કાયદો જે છે ગુજરાત રાજ્ય માટે બનાવી શકે છે. હવે આ બાબતમાં છેલ્લો જે સેશન થયો લેજિસ્લેટિવ એસેમ્બલીનો ધારાસભાનો, એમાં એ કાયદો પસાર થઈ ગયો છે, પણ બાકી અમુક સ્વીકૃતિઓ અને મંજૂરીઓ લેવાની બાકી છે. એ લઈને જે છે નવા કાયદા પ્રમાણે જે સંપાદન થઈ શકશે. આપણે હવે ટૂંકમાં છેલ્લું પૂછું, સાહેબ ટૂંકમાં હું કહું છું, ટૂંકમાં કાયદા પ્રમાણે કલમ 4 અને 6 પસાર કરીને કલમ 11 પ્રમાણે છેલ્લો વાર થવો જોઈએ. હવે સાહેબ એમાં કેટલો સમય લાગી શકે અને શું પ્રક્રિયા? સાંભળજો, મોટી જયારે જમીન લેવાની હોય તો એક કરતા વધારે એવોર્ડ પસાર કરવામાં આવે છે. હવે જે શરૂઆતના એવોર્ડ હતા એ પસાર થયા, એમાં અમે ફાઇનલ સ્ટેજ સુધી પહોંચી શક્યા અને ખેડૂત ભાઈઓને અમે સંમતિ કરારથી એમની રકમ આપી. પણ અમુક જે પાછળથી જે એ ચાલુ થયા એ લોકો જમીન કાયદો લેપ્સ થઈ ગયો, જમીન સંપાદન કાયદો, એટલે એમને વળતર જૂના જમીન સંપાદન કાયદા હેઠળ આપી શક્યા. તો હવે એ અમે બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ અને બોમ્બે ટીનન્સી એક્ટ હેઠળ એમની સાથે સામ સામે એક એક ખેડૂત સાથે જીએડીસી જે જીએડીસી નક્કી કરેલી જે દર ચોરસ મીટર ની રકમ છે એ આપીને રીતે એમાં એવી સ્વીકૃતિ રાજ્ય સરકાર ની પણ છે, બોર્ડ ની છે, એટલે એ લેવા અમે તૈયાર છીએ. હું જરૂર જણાશે તો એ ભાઈઓને સામે તમે આ પ્લેટફોર્મ પર ખોટી માહિતી આપી રહ્યા છો. અલ્કેશભાઈ સમય નો, અલ્કેશભાઈ તમે અલ્કેશભાઈ ફરીથી એક વખત જો આપણું કામ છે પ્રયત્ન એક વખત ફરી કરવો જોઈએ. તમે સાહેબને બોલો અને ત્યાં તમને ન્યાય ન મળે અથવા તો કોઈ સ્પષ્ટ રજૂઆત ન થાય તો આપ ઉપર ફરી રજૂઆત કરી શકો છો, પરંતુ એક વખત આપ અને આપના જે સાથી જે છે જે ખરીદો એ ફરીથી સાહેબ જો આટલો કન્સ્ટ્રક્ટિવ એપ્રોચ આપતો તો એકવાર મળી જુઓ, ન તમને ન્યાય મળે તો ફરી પાછા તમે આવજો, આપણે ફરી રજૂઆત કરીશું. બિલકુલ બિલકુલ, ખૂબ ખૂબ આભાર અલ્કેશભાઈ, મનોજભાઈ, કમશીભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો કાયદાની ગૂંચ જે દેખાઈ રહી છે અને તેની બહાર નીકળવા માટે ખેડૂતોને માત્ર તેમના જમીન સંપાદનના વળતરથી મતલબ છે. આ વધુ એક આપણે દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, તેમની અંગે પણ આપણે વાત કરીશું. આ સમય છે વધુ એક બ્રેકનો. વેલકમ બેક. પાણીનો પોકાર જે સમગ્ર ગુજરાતમાં અછતગ્રસ્ત જે સ્થિતિ ઉભી થઈ છે અને બીજી તરફ સરકાર જે દાવા કરી રહી છે અને અનેક કમિટી બનાવવામાં આવતી હોય છે કે પાણીની સમસ્યા આ ઉનાળામાં તો નહીં જતાય તેવા અનેક વાયદાની વચ્ચે અમારી સાથે વડોદરાથી અલ્પેશભાઈ દવે એક સ્થાનિક જોડાઈ ગયા છે તેમની સમસ્યાને લઈને. તેઓ હવે તેમની સમસ્યા જણાવશે. અલ્પેશભાઈ, હાજી, શું સમસ્યા છે આપની એ જણાવશો. પૂરી સોસાયટીમાં ગંદુ પાણી આવે છે, સાથે કાળા અને એ આવે છે, કચરો આવે છે, બરાબર. લગાતાર આખી સોસાયટીમાં 25 જગ્યાએ ખોદકામ કરી દીધું છે પણ હજુ સુધી કઈ મેળ નથી બેસતો. કેટલા વખત થી આ પ્રોબ્લેમ છે? 2 મહિનાથી છે પ્રોબ્લેમ, 6 મહિનાથી છે, પણ 2 મહિનાથી એ લોકો કે છે અમે પૂરું કરી દીધું, પૂરું કરી દીધું, પણ પૂરું નથી થયું. એટલે આપે કોને કોને રજૂઆત કરી છે? સાહેબ, અમે વોર્ડ ઓફિસમાં રજૂઆત કરી, અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબને લેટર લખ્યો, કશું હજુ થયું નથી. જે વોર્ડ ઓફિસર હતા એમણે શું કીધું? વોર્ડ ઓફિસરે કીધું કે થઈ જશે, હમણાં થઈ જશે. પાણી પુરવઠાના સાહેબો એક બદલાઈ ગયો, બીજો આવ્યો, બીજો બદલાઈ ગયો, બીજો આવશે.
કોને મળ્યા હતા? અમે અમારા જે વોર્ડમાં ઓફિસર વોર્ડ ઓફિસર જે એમને મળ્યા હતા, એમને રજૂઆત પણ કરી હતી, બરાબર છે, કે ભાઈ આ બહુ તકલીફ વાળું કામ છે, તમે અમારો સ્થાનિક લોકોનો પ્રોબ્લેમ સોલ્વ કરો, હજુ સુધી એમને અમારી પડી જ નથી. ના એટલે આ આપને જે પાણી આવે છે આપની સોસાયટીને આવે છે, એક જ સોસાયટીને આવે છે કે આજુબાજુના ઘણા વિસ્તારોમાં બીજી સોસાયટીઓને પણ આવે છે આવું પાણી? આજુબાજુની ઘણી સોસાયટીઓમાં આ જ વસ્તુ આવે છે, બરાબર છે. એમાં અમુક લોકોની એ લોકોએ લાઈન બદલી છે, બરાબર છે, અમુકની બદલી નથી. કેટલા સમયથી થાય છે? આ મિનિમમ 2-3 મહિનાથી ચાલુ છે. ગંદુ પાણીનું લાઈનો તોડી જાય છે, એને લાઈન સાફ કરે છે, મંગાવે છે, પણ હજુ સુધી ફોલ્ટ એમનાથી મળ્યો નથી. કોઈ અધિકારી આવ્યા હતા સ્થળ પર જોવા માટે, પાણીની ચકાસણી કરવા માટે? અધિકારીઓને તો ટાઈમ જ કઈ છે સાહેબ. હવે એક મારી વાત સાંભળો, ત્યાં આપણા કોર્પોરેટર કોણ છે, આપણા જનપ્રતિનિધિ કોણ છે? જનપ્રતિનિધિ એક વખત આવ્યા હતા, બરાબર છે, એક જ આવ્યા હતા. 3 કોર્પોરેટરમાંથી 1 કોર્પોરેટર આવ્યા હતા. એ કોણ આવ્યું છે અને આપના પ્રતિનિધિ કોણ છે? મારા પ્રતિનિધિ જોવું પડશે, મને અભી યાદ નથી. અચ્છા, એક ચાલો વાંધો નહીં, નામ નો એક કોર્પોરેટર આવ્યા હતા, એમણે પછી ત્યાં કોર્પોરેશનમાં રજૂઆત કરી, એવું કઈ ફોલોઅપ છે આપની ધ્યાનમાં? અમારા છે ને, અમારા અહીંયા નજીકમાં એક રમેશ રાઠોડ કરીને છે, જે એમને બી કામ કર્યું છે બાજુમાં. અત્યારના તમે આપણા સંજય પાગે રિપોર્ટર છે, એમની રીતે લગાડો ને, એની પાસે માહિતી છે તો શું છે? બિલકુલ, સંજય પાગે ફોન લાઈન પર જોડાઈ ગયા છે અમારા રિપોર્ટર. સંજય, જે પ્રમાણે પાણીની સમસ્યા વડોદરા વાસીઓને સતાવી રહી છે અને પાણી ડહોળું આવી રહ્યું છે, પરંતુ ગંદુ પાણી આવી રહ્યું છે, આ પાણી છે સાહેબ? બિલકુલ, શું કહેશો સંજય? પાણી આવે છે, વહીવટી તંત્ર દ્વારા ઠેર ઠેર આ અંગે જે પાણી ની લાઈન છે એમાં જે વરસાદી ગટ હોય તેનું પાણી નિશ્ચિત થયું હોવાની લોકોની બૂમો ફરિયાદો ઉઠી છે, અને તેને કારણે અમે જે વિસ્તારમાં ગયા હતા જોયું તો લગભગ દરેક સોસાયટીઓમાં એક ઘર છોડીને એક ઘરમાં અને જે ગંદુ પાણી આવે છે, ગંદુ એટલે કાળું પાણી આવે છે, અંદર ઘણી વાર તો જે જીવાત હોય એ પણ આવે છે, અને આ રીતે વિસ્તારના રહીશોને છેલ્લા 6 મહિનાથી પાણીનો ત્રાસ છે. તમે અનિલભાઈ, અરે તમે સંજયભાઈ, આપણે પ્રજાના પ્રતિનિધિ તરીકે વીટીવી વતી તમે કમિશનર સાહેબને આ વિષય પર ક્યારે પ્રશ્ન પૂછ્યો છે, અથવા તો જે જનપ્રતિનિધિ હોય એને પૂછ્યો છે ખરો, વાત લઈ ગયા છો? જી, આ માટે અમે કોર્પોરેશન જે સેવા સદનની બોર્ડ ઓફિસ છે તેમાં ગયા, તો ત્યાં અધિકારી કોઈ હાજર નહોતું, એ લોકો બહાર મિટિંગમાં હતા, ગાંધીનગર મિટિંગમાં હતા. અમે જ્યારે આ જે લોકોના પ્રશ્નો જાણ્યા પછી 2 વારે કચેરીમાં જઈ આવ્યા હતા, પણ ત્યાં બોર્ડ ઓફિસ ક્યાં તો મિટિંગમાં હતા ક્યાં તો પછી એ લોકો બહાર અમદાવાદ. તમે એવું કરો, અત્યારે જો અધિકારી જો આપણે કોઈ લાઈન પર ન હોય તો અત્યારે એવું કરવું જોઈએ સંજયભાઈ, કે તમારે અલ્પેશભાઈની સાથે અથવા સોસાયટીના લોકોની સાથે એ લોકો જાય, જ્યાં છેવટે કમિશનરને રજૂઆત કરે અને તમે પણ એનું રિપોર્ટિંગ કરો. અહીં આપણે રિપોર્ટિંગ કરીએ શું સવાલ મળે છે, કારણ કે તમે જ્યાં સુધી અવાજ બળવત્તર નહીં કરો, અવાજ બળવત્તર નહીં કરો ત્યાં સુધી સમસ્યાનું સમાધાન નહીં થાય, અને ઓથોરિટી પછી બિલકુલ નિષ્ક્રિય રહેશે તો પછી આપણે આગળ ઉચ્ચ અધિકારી પર કેવી રીતના ફોલોઅપ કરવું એ પણ નક્કી કરીશું આપણે. અને આપણે નિરાકરણ લાવવા માટે વહીવટી વોર્ડને પણ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. સર, સુરેશભાઈ શાહ સાથે પણ વાત થઈ, તેમણે ફોન 2 વખત તો ન ઉપાડ્યો, 3 વખત ઉપાડ્યો, તેમનું કહેવું છે કે તેમના વિસ્તારમાં કોઈ એવી સમસ્યા નથી અને ફોન એમણે ડિસ્કનેક્ટ કરી દીધો છે. હા, એટલે તમારે સંજયભાઈ એવું કરવું પડે કે ત્યાં આ સોસાયટીના રહીશોની સાથે એક વખત રહીને એમનો અવાજ વધારે વજનદાર થાય એ માટે તંત્ર પાસે પણ તમે જવાબ માંગો, અને પછી આપણે એને રિપોર્ટ પણ રજૂ કરીએ. એમ છતાં જો એ સમસ્યા ન ઉકલે તો પછી આપણે આગળ ઓથોરિટી પર એની રજૂઆત કરીને વીટીવી એની આખો પડઘો કેમ વધારે મજબૂત પડે એનું આપણે કરીએ. બિલકુલ, ખૂબ ખૂબ આભાર અલ્પેશભાઈ વીટીવી સાથે જોડા બદલ. તો જે પ્રમાણે પાણીની સમસ્યાથી જનતા બેહાલ થઈ ગઈ છે, ગંદુ પાણી આવે છે, ક્યાંક ડહોળું પાણી આવે છે, ક્યાંક ડ્રેનેજની લાઈનો હોય છે તે પણ ખરાબ હોય છે અને તે મિક્સ થઈ જતી હોય છે પાણીની લાઈન સાથે, આ દરેક સમસ્યાની વચ્ચે જ્યારે સવાલ જનતાનો આ મુહિમ જે વીટીવી ઉપાડી છે, અને આ જ મુદ્દા પર આપણે વધુ આગળ વાત કરીશું. આ સમય છે વધુ એક બ્રેકનો. વેલકમ બેક. આ જ મુદ્દા પર આજે આપણે વાત કરીશું અને વધુ એક દર્શક મિત્ર જોડાયા છે, તેમની સમસ્યા આપણે જાણીશું. જે પ્રમાણે વિકાસની વાતો થઈ રહી છે અને વિકાસની વચ્ચે સરકાર ક્યાંક આંધળી દેખાઈ રહી છે, કારણ કે અનેક લોકોની અનેક ખેડૂતોની જમીન સંપાદન થઈ રહી છે, જે વાવેતરલક્ષી જમીનો છે તે પણ ખેડૂત
કરનારી જે ખેડૂતો જે જમીનમાં જે વાવેતર ઉત્પાદન કરતા હોય છે તે પણ હવે ક્યાંક ને ક્યાંક સંપાદન થતી હોય છે, શા માટે, શું કારણ છે? આ દરેક મુદ્દા પર આપણે વાત કરીશું. અને સાથે જ અતુલભાઈ શેખડા જેઓ જોડાઈ ગયા છે, ખેડૂત હિતરક્ષકના કન્વીનર છે. અતુલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. શું તકલીફ થઈ રહી છે જુનાગઢમાં આપને? આ જે જુનાગઢમાં જે જોડા છે એ જુનાગઢની આજુબાજુના 42 ગામડાઓને એમાં ભેળવી દીધા છે. તો જુનાગઢ જે મહાનગરપાલિકા છે એના શહેરમાં પણ હજી પ્રાથમિક સુવિધાઓનો ખૂબ અભાવ છે, રસ્તા, પાણી, લાઇટ, ગટર, આરોગ્ય, શિક્ષણ જેવી. ત્યારે 42 ગામડા ભેળવી અને 390 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આખો જોડા જે છે એ ભેળવી રહ્યા છે, એટલે આમાં ગામડા બરબાદ થઈ રહ્યા છે. અને જે આખી પ્રક્રિયા છે ગેરબંધારણીય પ્રક્રિયા કરી છે, કે ગ્રામ પંચાયતને પણ કંઈ પૂછવામાં આવ્યું નથી. ફક્ત ને ફક્ત સ્થાનિક વહીવટી તંત્ર અને ભૂ માફિયાઓ દ્વારા આખી યોજનાને રૂપ આપવામાં આવ્યું છે. અતુલભાઈ, તમારે એ તમે જે ગેરબંધારણીય રીત વાત છે એના પર થોડો વધારે પ્રકાશ પાડશો કે આખી જે પ્રક્રિયા ગેરબંધારણીય કઈ રીતે થઈ છે? એટલે આપણા બંધારણ મુજબ કોઈ પણ ગ્રામ પંચાયતની જમીન ઉપર કોઈ પણ કામ કરવું હોય તો પેલા ગ્રામ પંચાયત ને પૂછવું પડે છે, ગ્રામ પંચાયત ના ઠરાવ કરે. આમાં કોઈ પણ જગ્યાએ આવી પ્રક્રિયા થઈ નથી. ફક્ત ને ફક્ત એસી ઓફિસમાં બેસીને આખા નકશા બન્યા છે અને કે એમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો. એટલે જે ગ્રામ પંચાયતે ઠરાવ કર્યા છે કે અમારે જોડા નથી જોતું, છતાં એ જબરજસ્તી લાગી રહ્યા છે. એટલે આને ગેરબંધારણી વિકાસ નકશો રજૂ થયો અને વિકાસ નકશો મંજૂર થયા કેટલો સમય થયો? એને લગભગ 8-1 મહિના થયા છે. 8-1 મહિના પછી આજે 42 ગ્રામ પંચાયતો છે એ લોકોના પ્રતિભાવો શું શું છે? એટલે બધા ગ્રામ પંચાયત જોરદાર વિરોધ કર્યો છે, બધા ગ્રામ પંચાયત ઠરાવો કરીને રજૂઆત કરી છે કે અમારે આ જોડા જોતું જ નથી, ગેરબંધારણીય બધી પ્રક્રિયા થઈ છે. આ રજૂઆતો ક્યાં ક્યાં થઈ છે? અમે એમાં મુખ્યમંત્રી કાર્યાલય સુધી થઈ છે. મુખ્યમંત્રી કાર્યાલયને અમે બહુ રિક્વેસ્ટ કરી કે અમને મળવાનો સમય આપો, તો મુખ્યમંત્રી અમને મળતા નથી. સ્થાનિક એના ચેરમેન હોય છે, જે કલેક્ટર હોય, એને અમે ખૂબ રજૂઆત કરી, પણ એ સ્થાનિક વહીવટી તંત્ર છે એ મુખ્યમંત્રી કાર્યાલયને ગેરમાર્ગે દોરે છે. અને જયારે મુખ્યમંત્રીને મળવા જઈએ છીએ, સ્થાનિક જિલ્લામાં ઉચ્ચ અધિકારીમાં કોને કોને મળ્યા? અમે અહીંયા જે એના ચેરમેન હોય છે, એ કલેક્ટર હોય છે, એને અમે ખૂબ જ રજૂઆત કરી. કલેક્ટર સાહેબ કોણ છે અત્યારે? બિલકુલ, આ સાથે જ એમને આપણે સંપર્ક કરીશું. આ સાથે સંજયભાઈ કોરડે જોડાઈ ગયા છે, વિરોધ કરનારા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું સંજયભાઈ. જે પ્રમાણે અતુલભાઈ શેખડા ફોનલાઈન ઉપર છે અને વિકાસનો જે નકશો આપની જે સરકારે કહેતી આવી છે, વિકાસશીલ ગુજરાતની વાત થતી રહી છે અને પરંતુ એ તેની વચ્ચે તેમની જમીન ક્યાંક ને ક્યાંક વિનાશ પામી રહી છે. મુખ્યત્વે જે ડેવલપમેન્ટ પ્લાન જુનાગઢનો રજૂ થયો છે એમાં એ વખતે હું સ્થાયી સમિતિનો ચેરમેન એટલે હોદ્દાની રૂએ જુડાના સભ્ય તરીકેની મારી જવાબદારી હતી. અને જયારે ફાઇનલ નકશો કરવા માટે એમની કમિટી બેસે છે જુડાની, અને એક ગુજરાતના બંધારણ મુજબ એમના કે કોઈ પણ સમિતિ સર્વોપરી છે, કોઈ વ્યક્તિ સર્વોપરી નથી. અને એ જે નકશો મંજૂર થયો હતો એ પછી મીટિંગની અંદર બધી ચર્ચાઓ ના મુદ્દા સાથે લેખિત એ મીટિંગની અંદર બધી ચર્ચાઓ થઈ હતી. એ પછી ચેરમેનશ્રીએ પોતાની રીતે મનઘડત નિર્ણય કરી અને 500 વધારા સુધારાઓ એમને કરેલા છે. અને એમની મેં મુખ્યમંત્રી શહેરી વિકાસ મંત્રી જવાબદારી મુખ્યમંત્રીની છે, પ્રભારી મંત્રી શ્રી પાર્ટીના લોકોને મેં જાણ કરી છે, અને 42 ગામના 6500 જેટલી વાંધા અરજીઓ આવેલી છે. અને આ બધું જોતા વિકાસ છે એ મહત્વની વસ્તુ છે, પણ કોઈ પણ અધિકારી સરકારને પણ જો ગેરમાર્ગે દોરે અને લોકોને નુકસાન થાય તો એક લોકોના પ્રતિનિધિ તરીકે અને પાર્ટીના પ્રતિનિધિ તરીકે સરકારનું ધ્યાન દોરવાની મારી ફરજ હોય છે. અને એના ભારે સંજયભાઈ, એટલે આપ સંમત છો કે આ ટોટલ ગેરબંધારણીય પ્રક્રિયાથી આખું થયું છે એવું આપ કહો છો? શહેરી વિકાસ વિભાગ માંથી આવેલો છે અને એમને મારા જે 10 મુદ્દાઓ મેં લખીને મોકલેલા હતા તેમનું કરવું, અને જે તે વખતે એ અધિકારીએ પણ મારા મુદ્દાને સમર્થન આપી અને વાત સાચી છે એવો લેટર પણ મોકલ્યો છે. કયા અધિકારી? મુખ્યમંત્રીના મુખ્યમંત્રી કાર્યાલયના કયા અધિકારી આ વાત જાણે છે? મુખ્યમંત્રી શહેરી વિકાસ વિભાગના બધા અધિકારીઓ આ વાતથી વાકેફ છે. અને આમની સાથે આ ડેવલપમેન્ટ પ્લાન રદ કરવા માટે
આદરણીય સાંસદ સભ્યશ્રી, આદરણીય ધારાસભ્યશ્રી, જૂનાગઢના પાર્ટીના તમામ લોકોએ સાથે મળી અને છેલ્લી બેઠકની અંદર કીધું હતું કે આ ડેવલપમેન્ટ પ્લાન રદ થવો જોઈએ, ગેરબંધારણ રીતે અને મનસુખી બનાવેલો અને સરકાર દાખલ કે ન, સરકાર માનો કે ન જ કરે તો આને અદાલતમાં પડકારી શકાય? 100% પડકારી શકાય. મારી પાસે એટલા એવિડન્સ છે કે અદાલતે આ ડેવલપમેન્ટ પ્લાન રદ કરવો જોઈએ. છેલ્લા લોકસંવાદ ક્ષેત્રની અંદર આદરણીય મુખ્યમંત્રીશ્રીને કોઈ જનપ્રતિનિધિ બીજા મહેન્દ્રભાઈ મસરૂને એ પણ છે, એમનો પણ સંપર્ક કરીને પૂછી શકાય અત્યારે. બિલકુલ, હા, મહેન્દ્રભાઈ મસરુ પણ એમને ડેવલપમેન્ટ પ્લાન રદ કરવાના મુદ્દાની સાથે જ છે. એ મુદ્દાની સાથે એના સમર્થનમાં એમની તમારી વાતનો વિરોધ કરનાર કોણ કોણ છે અત્યારે ત્યાં? અત્યારે સાંસદ છે, મહેન્દ્રભાઈ મસરુ છે, સ્ટેન્ડિંગ ના ચેરમેન છે. આનો વિરોધ અત્યારે કરનાર એટલે તમારી વાતને સમર્થન ન આપતો હોય એવો પાવરફુલ વ્યક્તિઓ કોણ કોણ? ચાહે વહીવટમાં સમર્થન ન આપતા હોય એમાં એક આદરણીય મેયર શ્રી છે અને આદરણીય કલેક્ટર શ્રી છે, બે લોકો છે. એ શા માટે એ જો ગેરબંધારણીય હશે તો શા માટે એમાં એ નહીં સંમત હોય? કારણ કે એમાં જે પણ ઝોન નો ફેરફાર પોતાની રીતે થયો છે તો એમાં મોટા પાયે વહીવટ થયેલો છે. આ ડેવલપમેન્ટ પ્લાન નકશાની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે. આટલો મોટો ભ્રષ્ટાચાર આ રાજ્યની અંદર આ ડેવલપમેન્ટ પ્લાન ની અંદર ક્યારે પણ નથી થયો અને એના પ્રૂફ સહિત એમના ડોક્યુમેન્ટ પણ સરકારમાં મોકલેલા છે. અતુલભાઈ, એવું થઈ શકે 42 ગ્રામ પંચાયતના બધા સરપંચોને બધા એક સાથે મુખ્યમંત્રીને રૂબરૂ મળવા જઈ શકે અને એમને જે કઈ હૈયા ધારણા આપી હોય તો એનો નિવેડો કેમ નથી આવતો એનું પૂછી શકે ખરા? એવું કઈ કાર્યક્રમ થાય? હા, હવે એમાં શું થયું, 3 તારીખે જૂનાગઢમાં મુખ્યમંત્રીનો લોક દરબાર હતો ત્યારે મેં આ પ્રશ્ન રજૂ કર્યો હતો. અમને સવારે 10 વાગે મુખ્યમંત્રીને ત્યાં કાર્યાલય ત્યાં સમય આપ્યો હતો મળવા માટે, પરંતુ પછી અડધી રાતે શું થયું કે મને વોટ્સએપ દ્વારા મામલતદારમાંથી પત્ર મેસેજ મોકલવા આવે કે તમારો પ્રશ્ન ઉડાવી દેવામાં આવ્યો છે. અને સવારે જયારે અમે મુખ્યમંત્રીને મળવા ગયા ત્યારે રસ્તામાંથી પોલીસ તંત્ર દ્વારા અમારી ધરપકડ કરી લેવામાં આવી હતી અને આખો દિવસ અમને પોલીસ ચોકીમાં બેઠા. આ તો લોકશાહી છે, આમાં ધરપકડથી બીવાની વાત હોય, તમે વાત કીધું આવું થયું જ હશે, પણ આ 42 ગ્રામ પંચાયતના સભ્યો 42 ગામને સાચવવા એ સરકારની ફરજ છે. રૂબરૂ જઈને એક વખત મળો ને, શું પરિસ્થિતિ છે એની ખબર પડે, દોડા દોડી કરશો તો જ ખબર છે, નહીતર સંવેદનશીલ તંત્ર હોવું. બિલકુલ, અમને રૂબરૂ મળવા દે તો અમારે મળવું છે. અમે ઓછામાં ઓછા 20-25 પત્ર લખ્યા છે મળવા માટે, નાખો અમને મળવા દે અને મળવા જાય તો પોલીસ ને આડી રાખીને અમારી ધરપકડ કરી લે. તો હવે આપ વીટીવી પાસે શું અપેક્ષા કરો છો? કયો અમે વીટીવી પાસે એટલું કે એક વખત મુખ્યમંત્રી જો સાચા ખેડૂતને વાત સાંભળવા માંગતો તો અમને મળવાનો સમય આપે. તેમના ભારતીય જનતા પક્ષના સંજયભાઈ છે, એમને લાઈન અપ કરવાનું કયો? સંજયભાઈ, આ આદરણીય મુખ્યમંત્રીશ્રીને મેં લેટર લખેલો છે, પણ આદરણીય કલેક્ટરશ્રી મુખ્યમંત્રીશ્રીને તમામ બાબત સંજયભાઈ પોતે તમે ભાજપના છો તો મુખ્યમંત્રી સાથે કોઓર્ડિનેટ કરી દે, એક વખત રજૂઆત કરો. એ ન એ જેમાં જે પરિણામ આવે એ વીટીવી એને ભલી પાછું સમાચાર તરીકે પ્રકાશિત કરશે, એક દબાણ ઊભું કરશું અમે તમારી સાથે. બિલકુલ, અને આપની જે રૂલિંગ પાર્ટી છે, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ. સંજયભાઈ, આપ પણ એક રજૂઆત કરશો અને યોગ્ય કાર્યક્રમ અને યોગ્ય વિરોધ કરવામાં આવશે તો ચોક્કસપણે જે 42 ખેડૂતોની જે સમસ્યા છે તેને નિવારણ લાવી શકાશે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ સુધીરભાઈ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે વિકાસની વાતો ગુજરાત સરકાર કરતી આવી છે, બીજી તરફ જે પ્રાથમિક સુવિધાઓ છે, ક્યાંક ને ક્યાંક આ પ્રાથમિક સુવિધાઓથી જ ગુજરાતના વાસીઓ એકદમ જ કહી શકાય કે તેની વિરુદ્ધ જનાર થઈ ગયા છે. એટલે કે પાણી હોય પ્રશ્ન હોય, ડ્રેનેજનો પ્રશ્ન હોય, કે અનેક મુદ્દાઓ પર જે પ્રતિક્રિયાઓ સામે આવતી હોય છે, પરંતુ હાલ આજ દરેકે દરેક મુદ્દાને નિવાડવામાં આવે અને આશા રાખીએ કે ગુજરાત સરકાર આની ઉપર એક પગલું આગળ ભરે. તો વીટીવીની વિશેષ રજૂઆત સવાલ જનતામાં અત્યારે બસ આટલું જ. રજા આપશો, નમસ્કાર.